विद्यार्थी मित्रों, धोरण 11 सॉरी धोरण 12 गणित ની અંદર 11મો પ્રકરણ ત્રિપરિમાણીય ભૂમિતિ, એમાં 11.1 ના 3 દાખલા જોયેલા. ચોથો દાખલો જોતા હતા અને આપણે વિડિયો બંધ કરવો પડેલો, તો ચોથા દાખલાથી આપણે આગળ વાત કરીશું. તો ચોથા દાખલાની રકમ આ પ્રમાણે છે. સાબિત કરો કે 2, 3, 4 -1, -2, 1 અને 5, 8, 7 આ ત્રણ બિંદુઓ સમરેખ છે એવું સાબિત કરવાનું છે. તો અહીંયા આપણે વાત કરીએ તો આ ત્રણેય બિંદુઓને નામ આપી દઈએ છીએ. પહેલા એ, બી અને સી લખીશું કે ભાઈ એ પહેલું બિંદુ છે, 2, 3, 4. બીજું બિંદુ લઈએ છીએ બી, -1, -2, 1 અને ત્રીજું બિંદુ લઈએ છીએ સી, 5, 8, 7. ત્રણ ભિન્ન બિંદુ છે. હવે આ ત્રણેય બિંદુઓ માટે આપણે લઈએ, પહેલા એ અને બીને જોડતી રેખા એ બી અને આ એ બી રેખાના દિક ગુણોત્તર વિચારીએ છીએ. તો એ બી રેખાના દિક ગુણોત્તર એ વન, બી વન અને સી વન વિચારીએ છીએ. તો એ વન બરાબર આપણે વિચારીએ તો એ બી એટલે બીના ઘટકમાંથી એનો ઘટક બાદ કરીએ, -1, -2 ઇઝ ઇક્વલ ટુ -3. પછી બીજો ઘટક વિચારે તો -2, -3, -2, -3, -5 અને ત્રીજો ઘટક લઈએ છીએ તો 1, -4 ઇઝ ઇક્વલ ટુ -3. બીસી ના દિક ગુણોત્તર બીસીના દિક ગુણોત્તરની વાત કરું તો A2, B2 અને C2. તો બીસી તો 5 - 1 5 + 1 થઈ જશે તો મળશે 6. બીજો ઘટક B2 વિચારીએ છીએ તો B2 બરાબર 8 - 2 એટલે 8 + 2 એટલે થશે 10. અને ત્રીજો ઘટક વિચારે 7 - 1 એટલે થશે આપણને 6. એટલે આપણને અહીંયા આગળ બંને એ બી અને બીસી બંનેના દિક ગુણોત્તરો મળી ગયા છે. હવે આપણા દિક ગુણોત્તરોના ક્રમિક ઘટકોનો ગુણોત્તર સરખો આવે છે ચકાસીશું. તો A1 / A2 તો -3/6 એટલે થશે -1/2. એ જ પ્રમાણે આપણે બીજો ઘટક વિચારીશું B1 / B2 તો B1 છે -5/B2 છે 10 એટલે થશે -1/2. અને એ જ પ્રમાણે લઈશું C1 / C2 તો -3/6 એટલે -1/2. તો ત્રણેય સમાન મળે છે એટલે A1 / A2 ઇઝ ઇક્વલ ટુ B1 / B2 ઇઝ ઇક્વલ ટુ C1 / C2. માટે એ બી અને બીસી બે સમરેખ છે બરાબર. હવે એ બી અને બીસી બે સમાંતર છે ને એમાં બી બંનેમાં આવે છે, એ બી તથા બીસીમાં બી સામાન્ય બિંદુ છે. માટે કહી શકાય કે એ બી અને બીસી સમરેખ છે, બી કોમન બિંદુ છે એટલે ત્રણ એક જ રેખામ થયા એટલે એ બી સી સમરેખ છે એવું કહી શકાય. તો આ હતો આપણો દાખલા નંબર 4. હવે આપણે દાખલા નંબર 5 વિશે વાત કરીશું. તો પાંચમા દાખલાની રકમ જોઈએ તો દાખલા નંબર 5 આ પ્રમાણે છે. આપણને ત્રણ બિંદુ આપેલા છે, 1, 2 અને 3. આ ત્રણેય શિરોબિંદુ વાળા ત્રિકોણની બાજુઓના દિક કોસાઇન શોધો એવો પ્રશ્ન કરેલો છે. તો આપણે અહીંયા આગળ પહેલા બિંદુને એ, બીજા બિંદુને બી અને ત્રીજા બિંદુને સી લઈએ અને એ બી સી ત્રિકોણના શિરોબિંદુ છે એવું વિચારી લઈએ છીએ બરાબર. તો એ 3, 5, -4, બીજું બી -1, 1 અને 2 અને ત્રીજું સી -5, -5, -2 એ ત્રિકોણ એ બી સી ના શિરોબિંદુ છે. હવે આપણે ત્રિકોણની ત્રણેય બાજુઓના દિક કોસાઇન શોધવા છે એટલે આપણે એ બી બાજુ, બીસી બાજુ અને એસી બાજુના દિક કોસાઇન શોધવા છે.
तो सौथी पहला आपणे ए बी बाजुना घटको शोधीए तो ए बी नो स्थान सदिश विचारी तो ए बी बराबर शुं थशे तो ए बी सदिश विचारो तो ए बी माटे बी ओछा ए तो बी ना घटको मांथी ए ना घटको बाद करीए तो बी ना घटको छे माइनस एक एक बे ओछा ए ना घटको छे त्रण पांच ओछा चार तो माइनस एक माइनस त्रण एटले माइनस चार थशे एक ओछा पांच एटले ए पण माइनस चार थशे અને બે ઓછા ઓછા વત્તા ચાર થઈ જશે એટલે બે વત્તા ચાર એટલે છ મળશે. પછી આપણે બીજી બાજુ બીસી માટે વિચારીશું તો સ્થિના સ્થાન સદિશના ઘટકો માઇનસ પાંચ માઇનસ પાંચ માઇનસ બે ઓછા બી એટલે માઇનસ એક એક અને બે તો માઇનસ પાંચ વત્તા એક એટલે માઇનસ ચાર થશે માઇનસ પાંચ માઇનસ એક એટલે માઇનસ છ થશે માઇનસ બે એટલે માઇનસ ચાર થશે. આપણને મળી ગયું છે માઇનસ છ માઇનસ ચાર માઇનસ ચાર માઇનસ છ માઇનસ ચાર. હવે આપણે સી એ વિચારીશું તો એના સ્થાન સદિશમાંથી સી નો સ્થાન સદિશ બાદ કરીશું તો ત્રણ પાંચ ઓછા ચાર માઇનસ સી નો સ્થાન સદિશ છે માઇનસ પાંચ માઇનસ પાંચ માઇનસ બે. માઇનસ માઇનસ પ્લસ થશે એટલે ત્રણ વત્તા પાંચ એટલે પહેલો ઘટક મળશે આઠ. બીજો ઘટક જોઈએ તો પાંચ માઇનસ માઇનસ પ્લસ પાંચ પાંચ તો પાંચ દસ. ત્રીજો ઘટક માઇનસ ચાર માઇનસ માઇનસ વત્તા બે એટલે માઇનસ બે. તો આ પ્રમાણે એબી બીસી અને એસી ના સદિશ મળી ગયા. હવે આપણે આગળ થિયરીમાં વાત કરેલી દિક કોસાઇન વિચારવા હોય તો એબી બાજુના દિક કોસાઇન વિચારીએ એલ એમ એન છે તો એલ બરાબર શું થશે તો ભાઈ પહેલો ઘટક નીચે વર્ગમૂળમાં ત્રણેય ઘટકોના વર્ગોનો સરવાળો એટલે માઇનસ ચારનો વર્ગ સોળ માઇનસ ચારનો વર્ગ સોળ અને છનો વર્ગ છત્રીસ થશે ને. એ બી માટે માઇનસ ચારનો વર્ગ સોળ માઇનસ ચારનો વર્ગ સોળ અને છનો વર્ગ છત્રીસ એટલે માઇનસ ચાર અપોન સોળ ને સોળ બત્રીસ બત્રીસ ને છત્રીસ એટલે અડસઠ એટલે શું થશે તો કે ભાઈ માઇનસ ચાર અપોન અડસઠ જે છે સત્તર ચોક અડસઠ એટલે ચાર બાર કાઢું તો બે રૂટ સત્તર થશે તો બે દૂ ચાર એટલે આપણને એલ મળી ગયો માઇનસ બે અપોન રૂટ સત્તર. હવે આપણે એ રીતે બીજો ઘટક એમ વિચારીએ તો બીજો ઘટક શું છે તો કે ભાઈ માઇનસ ચાર અપોન અંડર રૂટ પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ એટલે માઇનસ ચાર અપોન રૂટ અડસઠ એટલે આ પણ મળશે માઇનસ બે અપોન રૂટ સત્તર બીજો પણ. અને ત્રીજો ઘટક છે એન તો એન બરાબર શું છે કે તો કે ત્રીજો ઘટક ભાગ્યા વર્ગમૂળમાં અડસઠ એટલે છ અપોન ટુ રૂટ સત્તર બે ત્રણ એટલે આપણને મળશે થ્રી અપોન રૂટ સત્તર. તો આ એબીના દિક કોસાઇનો આપણને મળી ગયા જે કયા થયા તો કે ભાઈ માઇનસ બે અપોન રૂટ સત્તર માઇનસ બે અપોન રૂટ સત્તર અને ત્રણ અપોન રૂટ સત્તર. હવે આપણે બીસીના દિક કોસાઇનો વિચારવાના છે તો લઈશું બીસીના દિક કોસાઇનો એલ એમ એન છે એલ એમ અને એન છે તો એલ બરાબર તો બીસીનો પહેલો ઘટક વિચારવાનો તો બીસીનો પહેલો ઘટક જુઓ તમે બીસી સદિશ જે છે એ સદિશ આપણને આપેલો છે બીસી બરાબર માઇનસ ચાર છ માઇનસ ચાર એટલે પહેલો ઘટક માઇનસ ચાર અપોન અંડર રૂટ ઓફ માઇનસ ચાર નો વર્ગ સોળ છ નો વર્ગ છત્રીસ અને માઇનસ ચાર નો વર્ગ સોળ એટલે માઇનસ ચાર અપોન અડસઠ જ થશે એમ પણ રૂટ અડસઠ એટલે માઇનસ ચાર અપોન ટુ રૂટ સત્તર તો બે દૂ ચાર એટલે આપણને મળશે માઇનસ બે અપોન રૂટ સત્તર. બીજો ઘટક એમ વિચારીએ તો એમ ઘટકની વાત કરું તો એમની અંદર આવશે માઇનસ છ બીજો ઘટક છે તો માઇનસ છ અપોન અંડર રૂટ સિક્સટી એઇટ તો માઇનસ છ અપોન ટુ અંડર રૂટ સત્તર તો બે તરી છ એટલે આપણને બીજો ઘટક મળશે માઇનસ ત્રણ અપોન અંડર રૂટ સત્તર. ત્રીજો ઘટક એન ઘટક વિચારીએ તો એન ઘટકની અંદર આવશે માઇનસ ચાર અપોન અંડર રૂટ અડસઠ એટલે એ થશે માઇનસ ચાર અપોન બે રૂટ સત્તર બે દૂ ચાર એટલે આપણને મળશે માઇનસ બે અપોન રૂટ સત્તર.
आज रीते सीए ना पण आपणो स्थान सदिश आपणने आपेलो छे एटले एना दिक कोसाइन शोधी शकाय। तो सीए ना दिक कोसाइनो नी वात करू हवे। सीए ना दिक कोसाइन एल एम अने एन छे। तो एल बराबर बात करें तो सीए सदिश शू छे आपणे पहेला ए जोई लईए। तो सीए सदिश छे 8 10 अने माइनस 2 बराबर छे। तो आपणे पहेला तो पहेलो घटक 8 नीचे वर्गमूल में 8 नो वर्ग वत्ता 8 नो वर्ग 64 10 नो वर्ग 100 वत्ता 2 नो वर्ग 4। तो 8 अपॉन 100 अने 64 एटले 164 164 नो 4 168 थशे बराबर। 42 चौक करिए तो 42 4 2 8 એટલે 42 चौक 168 થાય એટલે જુઓ 8 अपॉन 4 બાર કાઢે તો 2 रूट 42 આ 2 2 ઉડી જાય તો 2 अपॉन અન્ડર रूट 42 સોરી 4 આવશે અહીંયા તો 4 अपॉन અન્ડર रूट 42 આ પહેલો ઘટક થશે તો 4 अपॉन અન્ડર रूट 42। હવે બીજો ઘટક જે છે m ઘટક તો m ઘટકની વાત કરું તો વચ્ચેનો ઘટક છે 10 अपॉन અન્ડર रूट ऑफ 64 वत्ता 100 वत्ता 4 એટલે અહીંયા આગળ 10 अपॉन અન્ડર रूट 168 तो इज इक्वल टू 10 अपॉन 2 रूट 42 2 5 10 આ મળશે 5 अपॉन અન્ડર रूट 42। ત્રીજો ઘટક વાત કરીએ n તો n માઈનસ 2 अपॉन અન્ડર रूट 64 वत्ता 100 वत्ता 4 तो माइनस 2 अपॉन 2 अंडर रूट 42 2 एका 2 तो मलसे माइनस 1 अपॉन रूट 42। आ प्रमाणे ए बी बी सी अने ए सी त्रणे बाजुना दिक कोसाइन आपणने मळे छे। तो आ हतुं आपणुं પ્રકરણ 11.1 બરાબર છે। તો 11.1 ના દાખલાઓ જોઈએ। હવે આપણે આગળ 11.2 માટેના મુદ્દાઓ અને એના દાખલાઓની વાત કરવી છે। કન્ટિન્યુઅસ રાખીએ છીએ। હવે આપણે 11.2 માટેના મુદ્દાઓ વિશે વાત કરીશું। સૌથી પહેલા આપણે રેખાના સમીકરણો વિશે વાત કરીશું। અવકાશની અંદર રેખાનું સમીકરણ, એની અંદર રેખાનું સદિશ સમીકરણ અને રેખાનું કાર્તેજીય સમીકરણ, પહેલા બે સમીકરણ વિશે વાત કરીએ। તો આપણે અહીં વિચારીશું અવકાશમાં રેખાના સમીકરણો। હવે અહીંયા આગળ આપણે વિચારવાનું છે, સૌથી પહેલા તો એ એક બિંદુ છે, એ એનો સ્થાન સદિશ એ બાર છે, માંથી પસાર થતી બી દિશાવાળી અથવા એલ દિશાવાળી પણ લઈ શકો છો રેખાનું સદિશ તથા કાર્તેજીય સમીકરણ। અહીં તમે સમજો, એક રેખા છે, આ રેખા એક બિંદુ એ માંથી પસાર થાય છે, એ બિંદુનો સ્થાન સદિશ એ બાર છે, આ રેખાની જે દિશા છે એ બી છે। હવે આ રેખા ઉપર એ બિંદુથી ભિન્ન એવું કોઈ બિંદુ, બીજું બિંદુ પી વિચારી લઈએ છીએ અને આ પી બિંદુનો સ્થાન સદિશ આર વિચારીએ છીએ। સૌથી પહેલા લઈએ કે એ એ બાર, એનો સ્થાન સદિશ એ બાર થી ભિન્ન હોય તેવું રેખા પર બિંદુ પી આર આવેલ છે। હવે આ એપી સદિશ અને બી સદિશ બંને સમરેખ સદિશો થશે। આ એન અને પીને તમે જોડો, એથી ભિન્ન બિંદુ છે, એટલે એટલે કહી શકાય કે એપી સદિશ તથા આની જે દિશાનો સ્થાન સદિશ છે, સદિશ બી, દિશાનો સદિશ બી, આ એપી અને બી બંને સમરેખ છે એવું કહી શકાય। હવે એપી અને બી સમરેખ હોય તો, બે સદિશ સમરેખ હોય તો એક સદિશ બરાબર કે ગુણ્યા બીજો સદિશ રજૂ કરી શકાય, જ્યાં કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે। તો એપી એટલે શું, તો કે પી નો સ્થાન સદિશ ઓછા એ નો સ્થાન સદિશ બરાબર કે ઇન્ટુ બી એ દિશા છે। આ માઇનસ એ સદિશ છે પેલી બાજુ જશે તો શું થઈ જશે ભાઈ, તો કે ભાઈ એ સદિશ વત્તા કે ઇન્ટુ બી સદિશ,
तो आज मळ्यो आपणने आर इज इक्वल टू ए प्लस के बी आ एनुं सदिश समीकरण थयुं। सदिश आर बराबर सदिश ए वत्ता के बी। हवे अहींया आगळ आपणे एटलुं विचारी शकाय के के कोई पण किंमतो माटे जुदा जुदा बिंदुओ प्राप्त थाय छे। जो के बराबर जीरो होय तो ए बिंदु मळी जाय छे, बराबर। एटले के अहीं के जीरो अने जीरो सिवायनी बाकीनी तमाम किंमतो माटे आपणने आ ए रेखानो स्थान सदिश, अरे सॉरी सदिश समीकरण बतावे छे। हवे रेखानो सदिश समीकरण तो आपणे मेळवी लीधुं, बराबर छे। रेखानो सदिश समीकरण दर्शावे छे जे रेखानो सदिश समीकरण दर्शावे छे। हवे आपणे रेखानो कार्तेजीय समीकरण मेळवुं छे, तो आ जे आर सदिश छे एनी आपणे किंमत विचारीए छे एक्स वाय झेड। सदिश ए छे एनी किंमत आपणे विचारीए छे, ए बिंदु छे एक्स वन वाय वन झेड वन। सदिश जे बी छे, सदिश बी नी किंमत आपणे विचारीए छे ए बी सी। तो आपणे अहींया आगळ आ रीते रजू करी शकीए छे एक्स वाय झेड, एटले के आर सदिश बराबर ए सदिश एटले एक्स वन वाय वन झेड वन प्लस के इंटू ए बी अने सी। માટે અહીંયા આગળ જો વિચારીએ તો એક્સ વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ વન પ્લસ કે એ, વાય વન પ્લસ કે બી અને ઝેડ વન પ્લસ કે સી આવી રીતે રજૂ કરી શકાય। માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ વન પ્લસ કે એ, વાય ઇઝ ઇક્વલ ટુ વાય વન પ્લસ કે બી અને ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઝેડ વન પ્લસ કે સી આવું થશે। માટે એક્સ માઇનસ એક્સ વન अपॉन ए इज इक्वल टू के थाय, वाय माइनस वाय वन अपॉन बी इज इक्वल टू पण के थाय, अने झेड माइनस झेड वन अपॉन सी इज इक्वल टू पण के थाय। आजे के नी त्रणे किंमत आई एने आपणे सरखाई दईए तो थशे एक्स माइनस एक्स वन अपॉन ए इज इक्वल टू वाय माइनस वाय वन अपॉन बी इज इक्वल टू झेड माइनस झेड वन अपॉन सी आवुं थशे। तो आज ये ए रेखा नु कार्तेजीय समीकरण सूचवे छे, एम कही शकाय छे जे रेखा नु कार्तेजीय समीकरण दर्शावे छे। एटले आ हता रेखा ना सदिश समीकरण अने रेखा ना कार्तेजीय समीकरण छे, बराबर छे। हवे आपणे आगळ वात करवानी छे का तो एक बिंदु मांथी पसार थती અને દિશા આપેલી હોય એવી રેખાની વાત થઈ। હવે આપણને એવું ના આપેલું હોય, બરાબર છે, ફક્ત બે ભિન્ન બિંદુ આપેલા હોય કે એ એ બાર અને બી બી બાર માંથી પસાર થતી, એ નો સદિશ એ છે તથા બીજું બિંદુ બી છે, બી નો સ્થાન સદિશ બી છે, આમાંથી પસાર થતી રેખાનું સદિશ તથા कार्तेजीय समीकरण विचारो। तो जो अहीं आगळ आ एक रेखा छे, आ रेखा उपर एक ए ए बार बिंदु तो छे ज, बीजो बिंदु बी बी छे। तो आ रेखानी जे दिशा विचारीए, दिशा एल दाखला तरीके, तो एल दिशा छे ए बी नी दिशा थाय, ए बी नी दिशा एटले शुं थाय तो के भाई बी सदिश ओछा ए सदिश थवानो। જે રેખાની દિશા એલ થઈ, આપણે દિશા અહીં વિચારી કે એબી સદિશની દિશા, એ રેખાની દિશા, તો એલ બરાબર એબી, એબી એટલે શું તો કે બી ઓછા એ। હવે આની ઉપર તો બિંદુ એક એ છે, આ એ અને બી સિવાયનું ભિન્ન બિંદુ એ એ બાર તથા પી આર છે। હવે દાખલા તરીકે પી બિંદુ અહીં વિચારીએ તો એપી અને એબી બંને સમરેખ થશે, માટે સદિશ એપી ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ સદિશ એબી આવું વિચારી શકાય। એપી એટલે આર ઓછા એ થશે, કે ઇન્ટુ એબી સદિશ એટલે સદિશ બી ઓછા સદિશ એ થશે। માટે સદિશ આર બરાબર સદિશ એ પ્લસ કે ઇન્ટુ સદિશ બી ઓછા સદિશ એ થશે। હવે જો આ સદિશનું સમીકરણ છે પહેલા સમીકરણ જોડે કમ્પેર કરો તમે તો બી ઓછા એ એટલે દિશા જ થઈ ને,
तो कोई पण रेखानु समीकरण एटले कोई एक बिंदु वत्ता के गुण्या सदिश एनी दिशा। तो आ प्रमाणे तमे करशो तो तमने मळी जशे। हवे आर नी जग्याए आपणे एक्स वाय अने झेड लईए छीए, ए सदिश छे एने आपणे लईए छीए एक्स वन वाय वन झेड वन लईए छीए, अने बी सदिश छे एने आपणे एक्स टू वाय टू अने झेड टू लईए। तो आपणने आ प्रमाणे मळशे एक्स वाय झेड इज इक्वल टू एक्स वन वाय वन झेड वन प्लस के इंटू बी ओछा ए, एटले शुं थई जशे तो के भाई एक्स टू माइनस एक्स वन वाय टू माइनस वाय वन अने झेड टू माइनस झेड वन। आमां के ना सूत्र करता बनावामां आवे अने जो एनु सरल रूप आपवामां आवे तो आवुं मळशे एक्स माइनस एक्स वन अपॉन एक्स टू माइनस एक्स वन इज इक्वल टू y माइनस वाय वन अपॉन वाय टू माइनस वाय वन इज इक्वल टू झेड माइनस झेड वन अपॉन झेड टू माइनस झेड वन। आ एनું કાર્તેજીય સમીકરણ દર્શાવે છે એમ કહી શકાય છે। આ પ્રમાણે રેખાના સદિશ અને રેખાના કાર્તેજીય સમીકરણ મળે છે। આપણે આગળના વિડીયોની અંદર આગળ આના ઉપયોગ કરીને જે દાખલાઓ છે એને સમજીશું અને અંતરના સૂત્રો પણ જોઈશું।